Welcome everyone, once again in world of chemistry. In BSc Sem 5, we are start, or you can say we are studying about gaseous substances. In this particular unit, we are seeing so many things regarding gaseous molecules, substances, species, or you can say atoms. We are deal with some postulates, some principles, some laws, and justification of those principles, laws, and postulates. We are start today's session from the beginning, or you can say middle of the unit, from kinetic equation of gaseous molecules. So ani andar purvadharana yatharthata tyarbad vayuna गतिवादनु समीकरण वायुना आ काइनेटिक इक्वेशन नी अंदर पूर्वधारणाओं ने आधार वी आर डिराइविंग वन इक्वेशन जेने आपणे गतिवादनु समीकरण कीधुं। आ समीकरण नी अंदर वी आर सेड दैट देर इज वन मॉलेक्यूल्स इन वन क्यूबिक, that particular solid cube is L centimeter, there are the n number of molecules are there, and those molecules whose are present in that cube, they all are possess m gram of weight. Then we are taking, suppose there is a one molecule in cubic, in this particular cubic, and these molecules, as a molecule, this and a behavior, the wall ni x, y, and z disha ni under, and collision, at like a thadaman, collision bear itna thai, among the molecules, or with the walls, at like a samkan jaise, is samkan ni diwal saath hai. અને જે અણુઓ છે એ બધા જ અણુઓની વચ્ચે આ જે અથડામણ થાય છે, અથડામણ જે છે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, પછી એક્સ વાય અને ઝેડ દિશાની અંદર અથડામણ ત્રણેય દિશામાં થાય છે, બટ ફોર સિમ્પ્લિસિટી ટુ ડિરાઈવ અવર ઇક્વેશન આપણે એક્સ દિશાની અંદર ગતિ કરતા મોલેક્યુલ્સને ધારીને એક્સ અક્ષને અનુલક્ષીને એની વેલોસિટી વેગનું સમીકરણ, પછી એ એમ ગ્રામ વજન ધરાવે છે તો એ લઈને ઇક્વેશન નંબર 2 ડિરાઈવ કર્યું, દેન ઇક્વેશન 2 એ માટે સમય, દે આર ધી કન્ઝિક્યુટિવ ફોર ટુ કન્ઝિક્યુટિવ કોલેજન એટલે બે ક્રમિક અથડામણો માટેનો સમય જે છે ટી એને દર્શાવતું સમીકરણ તાર્યું હતું। ત્યારબાદ આ બધી જ અથડામણો એમાંથી જે અથડામણ વોલ સાથે એટલે કે દિવાલ સાથે થાય છે તેના ઉપર આ અથડામણોને કારણે જે કાંઈ ફોર્સ ક્રિએટ થાય છે એનું સમીકરણ પણ આપણે ધાર્યું હતું, અને ફોર્સ જે છે એમ વી સ્ક્વેર અપોન એલ વડે દર્શાવી શકાય, પણ એ આપણે એક્સ દિશાની અંદર વાત કરીએ એટલે એમ વી એક્સ સ્ક્વેર અપોન એલ। પછી અણુઓને આપણે 1 to up to n સુધી કલ્પીને એની વેલોસિટી અને એના બળના ઇક્વેશનને તારવ્યું હતું, અને છેલ્લે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન તારવી આગળ સરેરાશ વેગ કાઇનેટિકની અંદર જેમ વેગ માપવા માટેની મેથડ છે, બે મેથડ છે, એક સરેરાશ અને એક છે ઇન્સ્ટન્ટેનિયસ રેટ। એમાંથી સરેરાશ વર્કિત વેગની જે પદ્ધતિ છે એને આધારે વી આર ડિરાઈવિંગ વન ઇક્વેશન, ધેન વી હેવ ટુ insert our second parameter, and that is
प्रेशर। शुरुआत में मैं बात करी थी टू अंडरस्टैंड द गैसेस सब्सटेंसेस, देर आर दी सम फोर फंडामेंटल पैरामीटर्स आर देयर, प्रेशर, वॉल्यूम, टेम्परेचर, नंबर ऑफ मोल्स एंड गैसियस कॉन्स्टंट्स, एनी अंदर थी पी नी इंसर्ट के एना माटे दबाण जे इक्वेशन्स फोर्स डिवाइडेड बाय टोटल एरिया ऑफ क्यूब एट्ले कि बल छेद में दीवालनु क्षेत्रफल एनी अंदर जे आपणी पासे वेल्यू थी एने इन्सर्ट करी थी एंड देन अल्टिमेटली वी डिराइव प्रेशर इक्वेशन। प्रेशरनू जे इक्वेशन छे आपणे डिराइव कर्युं हतुं इन टर्म्स ऑफ एक्स अक्सिस એટલે કે એક્સ અક્ષને, હવે આ જે ઇક્વેશન છે એને આપણે વાય અને ઝેડ દિશામાં પણ લખી શકીએ, તો એની માટેનું ઇક્વેશન અહીંયા ડિરાઈવ કર્યું હતું। બોથ આર સમઘનની બધી જ દિશાઓ છે એની લંબાઈ સમાન છે, દેટ્સ વાય આ પ્રેશરને આપણે ઇન ઓલ એક્સ વાય એન્ડ ઝેડ ટર્મ્સની અંદર લખીએ તો દેન વી આર ગેટિંગ સમથિંગ લાઈક દેટ ઇક્વેશન। દેન આફ્ટર અહીંયા આપણે વી એક્સ સ્ક્વેર, વી વાય સ્ક્વેર, વી ઝેડ સ્ક્વેર માટે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ છે એને આધારે કે કોઈ એક પ્રણાલી, કોઈ ત્રણ પ્રણાલી અથવા તો કોઈ બે પ્રણાલી એકબીજાના ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય તો એના પછીની ત્રીજી જે પ્રણાલી છે એ અલ્ટિમેટલી પહેલી પ્રણાલીના સમપ્રમાણમાં જ, એને આધારે આપણે અહીંયા એવું કીધું હતું વી એક્સ વી વાય વી ઝેડ ઓલ આર ઇક્વલ। દેન વોલ્યુમને ઇન્સર્ટ કરવા માટે વી આર ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ એન્ડ દેન અલ્ટિમેટલી વી આર ગેટિંગ પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 એમ વી સોરી એમ એન ઇન બ્રેકેટ વી સ્ક્વેર। આ જે ઇક્વેશન નંબર 11 છે એને વાયુના ગતિવાદનું સમીકરણ, હવે આ જે સમીકરણ છે ઇઝ ઇક્વેશન નંબર 11 એને આધારે અથવા તો એનો ઉપયોગ કરીને આપણે જે પાર્ટિકલ્સ અથવા મોલેક્યુલ્સની વાત કરીશું અથવા તો જેના ઉપર સ્ટડી અલ્ટિમેટલી થઈ ચૂક્યું, એટલે કે આપણે તો ઇન કેમેસ્ટ્રી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એની અંદર ઘન, પ્રવાહી અને વાયુ આવા સ્પીસીઝનો ઉપયોગ કરીએ છીએ, પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ, પણ જનરલી તમે અભ્યાસ કરો તો ત્યારથી અત્યાર સુધી અથવા તો લેબોરેટરીની અંદર જે તમે એક્સપેરિમેન્ટ કરેલા એ એક્સપેરિમેન્ટની અંદર યુ આર ડીલિંગ વિથ ઓન્લી લિક્વિડ એન્ડ સોલિડ સબસ્ટન્સીસ, એટલે કે તમે ઘન અને પ્રવાહી એની હારે જ સિમિલર છો। ફોર એક્ઝામ્પલ તમારે બીએસસી સેમ 1, 2, સેમ 3, 4, ઇન શોર્ટ FY એન્ડ SY અંદર યુ આર ડ્યુરિંગ સો મેની પ્રેક્ટિકલ્સ લાઈક ઓર્ગેનિક એસ્ટિમેશન ઓર યુ કેન સે ઓર્ગેનિક સ્પોટિંગ, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, આવું જે કાંઈ જે છે એનો અભ્યાસ તમે કરો, એની અંદર ઘન પદાર્થ તમને અહીંથી આપી દીધેલો હોય એન્ડ યુ હેવ ટુ ડિરાઈવ ધ નેચર ઓફ ધેટ પર્ટિક્યુલર સબસ્ટન્સીસ, એ પદાર્થનો સ્વભાવ જે છે એ શું છે એ તમે ડિરાઈવ કરો અલ્ટિમેટલી, તો એ ડિરાઈવ કરવા માટેની જે કાંઈ ટેસ્ટ છે એ ટેસ્ટ તમને ઓલરેડી પ્રેક્ટિકલ બુકની અંદર આપેલી હોય અને એ ટેસ્ટ કરવા માટેના જે કાંઈ સબસ્ટન્સીસ જે છે દે ઓલ આર પ્રેઝન્ટ ઇન સોલિડ એન્ડ લિક્વિડ ફોર્મ્સ, બટ યુ આર નોટ એટ ઓલ ડીલ વિથ ધી ગેસિયસ સબસ્ટન્સીસ। વાયુઓના અણુઓ જે છે અથવા તો એવી રિએક્શન કે જેની અંદર વાયુનો ઉપયોગ થતો હોય એવી રિએક્શન એટ ધ લેવલ ઓફ બીએસસી સ્ટેજ આવતી નથી, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ અવર સ્ટડીઝ સો વી હેવ ટુ સ્ટડી ઇટ। તો ઇન કેમેસ્ટ્રી વી આર નોટ હિયર ટુ ડિરાઈવ એની ઇક્વેશન્સ, બટ આપણે મેથ્સની જેમ થિયોરેટિકલ સાબિતી તો હોય જ છે, પણ એનો એક્સપેરિમેન્ટિપલ ઉપયોગ શું છે, એક્સપેરિમેન્ટલ એની સાબિતી શું એ પણ હોય છે। તો આ સમીકરણ જે છે કાઇનેટિક ઇક્વેશન એને આધારે આપણે વેગ કઈ રીતે નક્કી કરી શકીએ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે ઇન કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિકી
एनी अंदर आपणे कोई पण रासायणिक प्रक्रिया छे एनो वेग मापीए छे। अने वेग मापवा माटे बे पद्धति, एक सरेराश वेगवाळी अने एक त्वरित वेगवाळी, जेनो उपयोग आपणे करीए। तो एमांथी आपणे गैसियस पार्टिकल्स विशे बहु डीपमां अभ्यास नथी करी शकता, कारण के आपणे एने कैच नथी करी शकता। इन शॉर्ट, फिजिकली आपणे एने फिजिकल प्रॉपर्टीज द्वारा अवलोकन करी नथी शकता। आपणे केमिस्ट्रीमां केमिकल एंड फिजिकल एम बे प्रॉपर्टीज आवे। फिजिकल प्रॉपर्टीज एटले के तमे नरी आँखे ऑब्जर्व करी शको, एने अड़ी शको, जोई शको, टच करी शको। ऑल दीज थिंग्स आर नोन एज फिजिकल प्रॉपर्टीज, बट इन केमिकल वी कैन नॉट से फ्रॉम अवर ओन आईस। એટલે કે નરી આંખે આપણે જોઈ શકતા નથી। ધ થિંગ્સ વિલ બી હેપન ઓનલી ઇન ધ કેમિકલ રિએક્શન, એટલે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એની અંદર જ બધું જોવા મળશે। તો આગળ, બીકોઝ આનું કારણ વાયુના મોલેક્યુલ્સ જે છે દે આર વેરી સ્મોલ સાઇઝ, દેટ્સ વાય ધીસ થિંગ વિલ બી હેપન। પણ હવે જ્યારે વી હેવ ટુ ડિરાઈવ ઓર વી આર ડીલ વિથ એની રિએક્શન, એટ દેટ ટાઈમ વી હેવ ટુ ડીલ વિથ ધી રેટ ઓફ રિએક્શન, આપણી માટે ઇઝ ઇમ્પોર્ટન્ટ છે। તમે ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે જાઓ ત્યારે મેજોરિટી ફેક્ટર આ જ હોય, પ્રોડક્શન, જે પ્રોડક્ટ જ્યારે બને રિએક્ટન પ્રક્રિયકમાંથી નીપજ, તો એ જે નીપજ બનવાનો સમય જે છે, સપોઝ એક કલાકની અંદર એ પૂરી થતી હોય, તો ઇફ યુ આર સ્ટડિંગ કેમેસ્ટ્રી વેરી નાઇસલી ધેન તમે જો એ ટાઈમ ડ્યુરેશન ઘટાડી શકો કે એક કલાકની અંદર તમને ફોર એક્ઝામ્પલ 10 ગ્રામ પ્રોડક્ટ મળતી હોય, તો તમે ટાઈમ લિમિટ ઘટાડી 1/2 કલાકમાં 10 ગ્રામ કરો, તો તમને 1 કલાકની અંદર 20 ગ્રામ પ્રોડક્ટ મળે। ઇટ મીન્સ પ્રોડક્શન જે ઇન્ડસ્ટ્રીનું છે એ વધી જાય, અને ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન વધે તો સાથે સાથે તમારું પણ ઇન્ક્રીમેન્ટ છે, અથવા ભવિષ્યમાં તમે જે આગળ પોસ્ટ થતા હોય એ વધી જાય। તો આનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફોર રેટ ઓફ રિએક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર પર્પઝિસ। તો હવે આ જે વાયુના મોલેક્યુલ જે છે એના વેગ વિશે આપણે વાત કરવાની છે, જેને આપણે મોલેક્યુલર વેટ, મોલેક્યુલર વેલોસિટીઝ, આણ્વીય વેગ, કે વાયુના બધા જ અણુ સમાન વેગથી ગતિ કરતા નથી, એ આપણે આગળ જોઈ ચૂક્યા છે। એની પૂર્વધારણાઓ જે હતી એની અંદર આપણે એવું કીધું કે વાયુના પાર્ટિકલ જે છે એ કોઈ સિસ્ટમની અંદર ગતિ તો કરે છે, પણ બધાનો વેગ જે છે એ અલગ અલગ છે। પણ ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ સિસ્ટમ, પ્રણાલીની જે મૂળ ગતિ ઉર્જા છે, એમાં કોઈ ચેન્જીસ નથી થતા, એવી વાત આપણે શરૂઆતના લેક્ચરમાં કરી ગયા છે। તો આ જે અણુઓ જે છે બધા જ અણુઓનો વેગ સમાન હતો, એનું કારણ કે આ બધા જ પાર્ટિકલ્સ, બધા જ અણુઓ જે છે એ એકબીજા સાથે સતત અથડાતા, જેથી એમના વેગ બદલાયા કરે। કારણ કે આપણે એને જેવો શેપ આપીએ એ શેપની અંદર એ મોલેક્યુલ્સ જે છે એ અસ્તિત્વ ધરાવે, તો એ પાત્ર ક્યારેક બહુ વધારે મોટું, એની અંદર બહુ ઓછા ગેસિયસ મોલેક્યુલ્સ આપણે એડ કરેલા હોય, અથવા તો પાત્ર જે છે એની સાઇઝ બહુ જ નાની હોય, એની અંદર વધારે અણુઓ આપણે એડ કરેલા હોય, તો અથડામણ જે છે એ વધી જાય છે, એટલે અણુના વેગ સમાન નથી હોતા। કાઇનેટિક ઇક્વેશન અથવા વાયુનું જે ગતિવાદ, એના આધારે અણુઓનો વેગ મુખ્યત્વે 3 પદ્ધતિઓ વડે દર્શાવી શકાય। તમને એમ થાય કે સર તમે તો 2 વાત કરતા હતા, એક સરેરાશ વેગવાળી અને એક ઇન્સ્ટન્ટેનિયસ રેટવાળી, બટ એ જે વાત જે છે એ સોલિડ અને લિક્વિડ સબસ્ટન્સીસ જે હોય એની વાત છે। હિયર વી આર ડીલ વિથ ધી ગેસિયસ પાર્ટિકલ્સ, તો આની અંદર જે પ્રોસેસ આવશે એ પણ ડિફરન્ટ છે। પહેલી પ્રોસેસ જે છે જેને સરેરાશ વર્ગીત વેગના વર્ગમૂળનું સૂત્ર કહે છે, દેર ઇઝ અ 1 પર્ટિક્યુલર ઇક્વેશન
दैट इज नॉन एज रूट मीन स्क्वेर। आ जे इक्वेशन है ये रूट मीन स्क्वेर तरीके ओळखाय। गुजराती में एने सरेराश वर्गित वेगना वर्गमूल सूत्र कहे। बीजी पद्धति एवरेज वेलोसिटी एटले के सरेराश जो बहु प्रचलित है। एंड द लास्ट जे छे मोस्ट प्रोबेबल वेलोसिटी सौथी वधु संभवित वेग संभावना एनी छे। आ जे काई प्रोसेस जे छे ए बधी ज प्रोसेस ना मात्र ने मात्र इक्वेशन छे। आ इक्वेशन एनी अंदर जे मेन इक्वेशन एनो उपयोग करीने आपणे तारवशुं ए खाली तमारे याद ज राखवानो छे। बिकॉज इन अवर सिलेबस अपनी सिलेबस ने अंदर एवं क्या मेन्शन नहीं करेलू टू डिराइव दी दीज इक्वेशन्स। आ इक्वेशन की साबिती क्या थी आए ये दर्शाओ एवं सिलेबस में नहीं। पण आपड़ा सिलेबस ने अंदर एवं है कि आज त्रण मेथड जैसे ये मेथड ना इक्वेशन जो तो डिराइव फ्रॉम वायुना गतिवाद समीकरण। अँ लिखू वायुना गतिवाद एट्ले कि आगळ जे आपणे वायुना गतिवाद समीकरण ज्या जोयुं तो पी वी इज इक्वल टू 1/3 एम एन इन ब्रेकेट वी स्क्वेर। आज समीकरण जे छे ए समीकरण ने आधारे आपणे आनी थोड़ी घणी माहिती जोवानी छे। माहिती एटले के इन शोर्ट इक्वेशन ज छे। ए इक्वेशन तमारे मात्र याद राखवानुं शुं छे। पहेलुं सरेराश वर्गित वेगना वर्गमूळनुं सूत्र के जो आपेला वायु में अणुओनी संख्या एन हो जे आपने खबर है त्यांथी आपणे आगळ वधीए तथा दरेक अणुओनो वेग अनुक्रमे वी वन वी टू वी थ्री वी एन हो। हवे अहींया स्पेसिफाई एक्स दिशा अथवा तो वाय दिशा में अथवा झेड दिशा में एवी बात नहीं थाती। इन जनरल बात थाय छे। दैट्स वाय वी आर नॉट पुटिंग हियर एनी कार्टेशियन यांग्स लाइक एक्स वाय एंड झेड। सिम्प्लिसिटी वी आर टेकिंग वी वन वी टू वी थ्री अप टू वी एन बराबर। आ एनो वेग बधा जो एन अणु आवेला छे एन तो अणुओनी सरेराश वर्गित वेगना वर्गमूल मूल्य नीचे प्रमाणे दर्शाई शकाय। आरएमएस अँ जे आरएमएस लखेलू छे आरएमएस ए नथी इट इज अ जस्ट शॉर्ट फॉर्म ऑफ रूट मीन स्क्वेर। आ बधानो पहेलो पहेलो अक्षर लई लो आर एम एन एस एटले आरएमएस एटले के रूट मीन स्क्वेर जेने यू वडे दर्शावामां आवे छे एनुं जे समीकरण छे नीचे प्रमाणे दर्शावी शकाय। हवे आ समीकरण माय डियर तमारे बधाए याद ज राखवानुं छे। न आवडे न याद रहे तो एनो एक ज विकल्प छे 10 વાર 15 વાર 20 25 વાર તમે લખી નાખો। બિકોઝ ધેર ઇઝ નો એની આની એક પણ પ્રકારની સાબિતી નથી ક્યાંથી આવ્યું કઈ રીતે। બસ જસ્ટ વી હેવ ટુ રિમેમ્બર ઇટ કે આરએમએસ એટલે કે યુ જે છે સરેરાશ વર્ગિત વેગના વર્ગમૂળ સૂત્ર ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ બાય એઝ ફોલોઝ એન્ડ દેટ ઇઝ ઇન બ્રેકેટ અંડર રૂટ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર પ્લસ વી થ્રી સ્ક્વેર અપ ટુ વી એન સ્ક્વેર અપોન એન। સરેરાશ વાત અહીંયા આવે છે એટલે ઉપર જેટલા અણુઓ છે બધા અણુનો સરવાળો છેદમાં નંબર ઓફ સોરી ટોટલ નંબર ઓફ મોલેક્યુલ સરવાળો છેદમાં ટોટલ નંબર આ સરેરાશ આપણને કાઢતા આવડે છે। બસ એનું જસ્ટ ખાલી શું લેવાનું છે રૂટ લેવાનું છે। યાદ રાખવા માટે તમારે એવું યાદ રાખી શકાય કે ભાઈ એન નંબર ઓફ મોલેક્યુલ્સ આપણે લીધેલા છે આ એન નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે એને વેલોસિટી વી છે। યાદ રાખવું તો સરેરાશ ઓકે વર્ગિત ઇટ મીન્સ કે એનો વર્ગ કરવાનો છે તો વી વી વન વી ટુ વી થ્રી બધાનો વર્ગ કરી નાખીએ। રિપ્રેઝેન્ટ થાય છે યુ દ્વારા તો યુ ઇઝ ઇક્વલ ટુ બધા જે છે વી વન વી ટુ અપ ટુ વી એન એ બધાનો સરવાળો છેદમાં ટોટલ નંબર એટલે કે એન એટલે સરેરાશ વર્ગિત આવી ગયું અને વેગના વર્ગમૂળનું સૂત્ર તો ઇટ મીન્સ વી હેવ ટુ પુટ અંડર રૂટ સાઇન જેને વર્ગમૂળની નિશાની કહેવાય તો બધાને વર્ગમૂળની નિશાની લગાડી દીધું તો સમથિંગ લાઇક ડેટ આવું થઈ જશે। યાદ રાખવા માટે આવું કરી શકાય પછી તો તમે તમારી રીતે યાદ રાખી શકો છો પણ અહીંયા તો મારા હાથે બંધાયેલા છે આની સાબિતી કઈ રીતે છે ઇટ્સ નોટ ઇન અવર સિલેબસ આ ખાલી યાદ જ તમારે રાખવું ઓકે। તો સરેરાશ વર્ગિત વેગનું મૂલ્ય કોની માટે એન અણુઓ માટે કે જેના વેગ જે છે વી વન થ્રી ને વી એન સુધી છે
जेने आरएमएस એટલે કે व्यू सॉरी म्यू वडे दर्शाई शकाय यू वडे जेने આવી રીતે લખીશું સમીકરણ નંબર 1 અહીં દર્શાવેલ સંબંધનું સાદુરૂપ તારણ વાયુના ગતિવેગના સમીકરણ પરથી મેળવી શકાય છે એનો મતલબ વાયુના ગતિવેગના સમીકરણ આપણને આવડવું જોઈએ જે છે PV = 1/3 mn into v square આની ઉપરથી આપણે આની થોડી ઘણી સાબિતી આપવાની છે પણ આની સાબિતી નથી આના વિશે વાત કરીશું વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઓકે પણ આની સાબિતી નથી તો આની ઉપરથી અહીંયા જે v સ્ક્વેર જે છે એનો મતલબ અહીંયા પણ એ વેગ જ છે બરોબર આ વેગ અને આ વેગ બોથ આર ઇક્વલ આ મ્યુ v સ્ક્વેર જે છે એ આપણી માટે સરેરાશ વર્ગિત મૂળ તો વેગ જ છે ને આ વેગનું સમીકરણ જ છે ઓકે તો બોથ આર સેમ એવું આપણે કહી શકીએ તો કે યસ એવું આપણે કહી શકીએ અને યુ સ્ક્વેર જે છે એના બરાબર ગેસિયસ સબ સ્ટડી ઓફ ગેસિયસની અંદર એક ઇક્વેશન છે અંડર રૂટ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3PV/mn આ ઇક્વેશન જે છે નંબર 2 કયું છે યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3PV/mn ઇક્વેશન નંબર 2 આને પણ તમારે યાદ રાખવું પડશે ધ નેક્સ્ટ આપણે જાણીએ એ પ્રમાણે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર્ટ આદર્શ વાયુ સમીકરણ હવે અહીં એન એ વાયુના અણુઓની સંખ્યા છે તેથી એન બરાબર એન એ એવું આપણે લખી શકાય હવે આ સર એન એ એટલે કે એવોગ્રેડો નંબર અને એવોગ્રેડો નંબર એટલે કે નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે એ પણ સંખ્યા જ થાય ધેટ્સ વાય એન જે છે એને આપણે એન એ સ્વરૂપે લખી શકીએ બીજું બોલ્ટ્સમાન અચળાંક જે છે એનું ઇક્વેશન છે બોલ્ટ્સમાન અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ R/nA બોલ્ટ્સમાન અચળાંક આર કે ઇઝ ઇક્વલ ટુ R/nA તો આપણી પાસે વેલ્યુ આવી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી બીજી વેલ્યુ આપણી આગળ છે સોરી ફોર ડિસ્ટર્બન્સ બીજી વેલ્યુ આપણી આગળ છે એન ઇઝ ઇક્વલ ટુ એન એ અને ત્રીજી વેલ્યુ જે છે આપણી આગળ કે ઇઝ ઇક્વલ ટુ આર એન એ આ ત્રણેય વેલ્યુને આધારે આપણે જે આગળનું સમીકરણ છે એની નીચે પ્રમાણે લખી શકીએ જરાક જોવો છે શું હતું ઇક્વેશન યુ ઇઝ ઇક્વલ યુ સ્ક્વેર અંડર રૂટ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3PV/mn આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા જે પીવી જે છે એને જગ્યાએ આપણે શું લખી શકીએ એનઆરટી લખી શકીએ તો કે હા લખી શકીએ બીજું બોલ્ટ્ઝમાન અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ R/nA R/nA તો અહીંયા એન જે છે એની જગ્યાએ આપણે એન એક જ મિનિટ હું તમને લખીને સમજાવું હિયર યુ કેન સી અંડર રૂટ યુ સ્ક્વેર અંડર રૂટ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3PV/mn આ આગળનું ઇક્વેશન હવે આ ઇક્વેશનની અંદર આપણે એવું કરી શકીએ કે પીવી જે છે એના બરાબર અહીંયા આપણને શું મળ્યું છે એન આરટી તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન આરટી લખી દઈએ તો આ ઇક્વેશન આપણને આવું કાંક મળશે 3NRT કોની જગ્યાએ મૂક્યું આપણે પીવીની જગ્યાએ છેદમાં M/n એ તો ત્યાં છે એ તો ત્યાં છે ના હવે આપણે અહીંયા વાત કરીએ છીએ સપોઝ કોઈ એક મોલ અથવા આપણે કોઈ એક અણુની વાત કરતા હોય ત્યારે આ જે એન જે છે એ એન બરાબર વી આર પુટ 1 તો હવેનું જે ઇક્વેશન જે છે એ ઇક્વેશન કંઈક આવું થશે કઈ રીતે અંડર રૂટ 3RT/mn ઓકે અહીં સુધી કાંઈ તકલીફ નહીં હોય
बीजू आ एंजेस, आ एंजेस, सॉरी फॉर डिस्टर्बेंस, आ जे एंजेस ई एन बराबर अहीं जो ई एम एन इज इक्वल टू एन ए तो अहीं एन जे छे एना बराबर आपणे लखीशुं एन ए देन बोल्ट्ज़मान अचळांक के इज इक्वल टू आर अपॉन एन ए तो आ आर जे छे हियर यू केन सी आ आर छेदमां एन ए तो आर अपॉन एन एना बराबर आपणे मूकीशुं के तो हवे जे समीकरण नवुं थशे केवुं हशे यू स्क्वेर इज इक्वल टू थ्री के टी अपॉन एम जे अहीं दर्शावे जे अहीं दर्शावे ओके फरीथी चोनवा समझाणुं होय आगळनुं जे समीकरण जे छे ए समीकरणमां पीवी इज इक्वल टू एनआरटी मूकी दई देन कोई एक मोलनी वात करता होय एट दैट टाइम एन इज इक्वल टू वन देन आगळ जे नवुं इक्वेशन आवशे आवडुं आ इक्वेशन आवशे थ्री आर टी अपॉन एन ए अपॉन एम अहीं आर छेदमां एन ए आपणी माटे छे બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ तो आपणे के लखी शकीए एनी जग्याए तो आर अपॉन एन एनी जग्याए के तो समीकरण जे छे नवुं कंईक आवुं बनशे यू स्क्वेर इज इक्वल टू थ्री आर अपॉन एन एनी जग्याए के एटले के અને ટી જે છે એઝ ઇટ ઇઝ એટલે કે ટી અપોન છેદમાં એમ અહીંયા આપણે મેન્શન કરેલું છે કે વાય ધીસ વિલ હેપન કે ક્યાંથી આવ્યો તો કે કે એટલે કે બોલ્ટ્ઝમાન અચળાંક ઇઝ ઇક્વલ ટુ આર અપોન આર એન એ આ જે સમીકરણ નંબર ત્રણ જે એ સમીકરણને સરેરાશ વર્ગીત વેગના વર્ગમૂળનું સૂત્ર કહે છે તો જે વાયુના ગતિવાદ માટે જે આણ્વીય વેગનું સમીકરણ છે એ આવડવા છે પણ આ સમીકરણ જે છે કોની મદદથી આપણે તારવ્યું તો કે સરેરાશ વર્ગીત વેગના વર્ગમૂળના સમીકરણ પરથી તો સરેરાશ વર્ગીત વેગના વર્ગમૂળ સમીકરણ શું હતું તો કે સર એ આવડવા છે આનો અને વાયુના ગતિવાદનું સમીકરણ એ બેને ભેગા કરીને નવું સમીકરણ આવે જેને આપણે આણ્વીય વેગનું સમીકરણ કહી શકીએ ઓકે તો આ પહેલી મેથડ છે આની અંદર તમારે યાદ રાખવાનું છે એક આ ઇક્વેશન એક આ વાયુના ગતિવાદનું સમીકરણ એ તો યાદ હશે પીવી ઇઝ ઇક્વલ ટુ વન અપોન થ્રી એમ કેપિટલ એન ઇન બ્રેકેટ વી સ્ક્વેર અને ઇન ગેસિયસ સ્ટડીઝની અંદર યુ સ્ક્વેર એટલે કે આરએમએસ જે છે એને અને આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીનું એકવરિલેટેડ વાળું સમીકરણ છે જે આવું કંઈક છે એક આ યાદ રાખવાનું છે પછી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીનો ઉપયોગ કરી અહીંયા જે પીવી જે છે એને રિપ્લેસ કરી છેલ્લે એન જે છે એને પણ રિપ્લેસ કરી નાખો એટલે છેલ્લે કંઈક સમીકરણ આવું આવશે આ સમીકરણ જે છે એ સમીકરણને સરેરાશ વર્ગીત વેગના વર્ગમૂળ સમીકરણ કહેવાય છે જેને આપણે વાયુના ગતિવાદના સમીકરણ પરથી તારવ્યું સો ઇટ્સ સો સિમ્પલ ઇટ્સ વેરી સિમ્પલ મેથ્સ ન સમજાય યુ કેન આસ્ક મી પૂછી શકો છો ડેરિવેશન એનું અથવા તમે પણ શાંતિથી આ ડેરિવેશન શરૂઆતથી લખતા જાઓ તો ઇટ્સ વેરી ઇઝી આઈ થિંક તમને સમજાઈ જશે યાદ રાખવા માટે ઓન્લી વે ટુ રાઇટ ડાઉન ઇટ 10 to 15 ટાઈમ્સ જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધી લોટ્સ ઓફ માર્ક્સ સો ઇટ્સ બેનિફિટ ફોર અસ ઓકે ધ નેક્સ્ટ સરેરાશ વેગ સેકન્ડ પ્રોસેસ અથવા તો પદ્ધતિ જે છે એ જે છે સરેરાશ વેગ તો આ સમીકરણ પણ આપણે ડિરાઈવ કરવાનું છે થ્રુ કાઇનેટિક ગેસ ઇક્વેશન વાયુના ગતિવાદના સમીકરણને આધારે જ આને તારવવાનું તો વળી પાછી એ જ વાત માની લો કે દેર આર ધી નંબર ઓફ એન નંબર ઓફ મોલેક્યુલ્સ આર અવેલેબલ એન્ડ those molecules whose velocity is something like this v1 v2 v3 એ રીતના એનો જે વેગ છે સરેરાશ વેગ જેને નીચે પ્રમાણે દર્શાવી શકે
सरेराश शब्द आवे एटले आपणा युनिटनी अंदर सरेराश शब्द आवे एटले जस्ट आपणी सीम्पल एवरेज ज एवरेज सरेराश एटले के टोटल छेदमां कुल एनो मतलब अहींया वेगनी वात है तो कुल वेग केटला है तो के वी थी लईने अप टू एन सुधीना तो बधाजनो सरवाळो छेदमां कुल संख्या आवुं कंईक मेथ्सनी अंदर सरेराशनुं समीकरण आवे एने ज फोकस करवानुं जनरली अत्यार सुधी तमे जोयुं हशे तो जेटला समीकरण आपणे डिराइव कर्या अथवा जेनी जेनी आपणे वात करी एनी अंदर बधी मेजोरिटी सरेराश शब्द आवे तो सरेराश शब्द आवे एटले आँख बंद करीने ज जेनी सरेराश वात थती होय अहींया कोनी वात थाय छे तो के अहींया अणुओ जे छे एना सरेराश वेगनी वात थाय छे इट मीन्स वेलोसिटी जे छे आपणी पासे कई छे वी वन वी टू वी थ्री अप टू वी एन ए बधाजनो सरवाळो छेदमां टोटल नंबर ऑफ मॉलेक्यूल जे छे एन तेनुं समीकरण रेट अथवा तो वेग इज इक्वल टू वी वन स्क्वेर प्लस वी टू स्क्वेर प्लस वी थ्री स्क्वेर अप टू वी एन स्क्वेर अपॉन एन इक्वेशन नंबर वन. आ समीकरणनो उकेल नीचे प्रमाणे छे. तमने एम थाय के सर आनो उकेल तो સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ છે ત્રણ પ્રોસેસ જે છે આપણી એ ત્રણે ત્રણ પ્રોસેસની અંદર જે કાંઈ સમીકરણો આવે એના ડેરિવેશન આપણા સિલેબસમાં નથી અને આઈ થિંક સારું છે એ આપણા સિલેબસમાં નથી બિકોઝ જસ્ટ યુ થિંક કે જો આ બધાના ઉકેલ સિલેબસમાં હોત તો આ પછી કેમેસ્ટ્રી ન રહેત સબ્જેક્ટ ધ કેમેસ્ટ્રી વિલ ચેન્જ ઇન મેથ્સ બટ હિયર વી આર ડીલિંગ વિથ ઓનલી કેમિકલ પાર્ટ વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ પોર્શન એટલે મેથ્સ પ્રત્યે આપણે અણગમો નથી પણ આપણે કેમેસ્ટ્રીની વાત કરવાની છે સો જસ્ટ વી આર નોટ એન્ટર ઇન ધી ડેરિવેશન ઓર ઓલ ધીસ થિંગ્સ એટલે કે એની સાબિતીમાં આપણે નહીં જઈ પણ છેલ્લે જે કન્ક્લુઝન ઇક્વેશન જે છે સીધું ડાયરેક્ટ એનો જ યુઝ કરશું તો ઇટ મીન્સ કે આ સમીકરણ જે છે એનો તમે ઉકેલ છો તો યુ આર ગેટિંગ રેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 8 કેટી અપોન પાય એમ હું કામ આવું આવ્યું છે તો નીચે લખેલું વી ઇઝ ઇક્વલ ટુ ધીસ એન્ડ કે ઇઝ ઇક્વલ ટુ આર. હવે સમીકરણ એક જે છે એ સરેરાશ વેગનું સૂત્ર છે એટલે આ જે સમીકરણ જે છે એને સરેરાશ વેગનું સમીકરણ કહે છે. In this process, you just have to remember only these two equations ke v is equal to v1 square plus v2 square upon v3 square upon n, sorry. અને છેલ્લે એનો ઉકેલ જે છે એટલે કે એની સાબિત જે આપણે સિલેબસમાં તો છે નહીં તો આ બે પ્રોસેસ એની અંદર આ બે ઇક્વેશન આની આગળની જે પ્રોસેસ હતી એની અંદર પણ પહેલું જે ઇક્વેશન જે છે વી યુ સ્ક્વેર અંડર રૂટ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી વન સ્ક્વેર અપોન અપ ટુ એન અપોન એન વાળું અને છેલ્લું જે ઇક્વેશન નંબર બે જે છે એને રિમેમ્બર દેન આગળ ડેરિવેશન તારું એટ લાસ્ટ છેલ્લી જે પ્રોસેસ જે મોસ્ટ પ્રોબેબલ સૌથી વધુ સંભવિત વે એની અંદર વાયુના અણુઓ જે છે વધુમાં વધુ જે વેગ ધરાવતો હોય તે વેગને સૌથી વધુ સંભવિત વેગ કહે છે એટલે કે જે આ પાર્ટિકલ્સની આપણે વાત કરીએ છીએ એ પાર્ટિકલ્સમાં કોઈ એક મોલેક્યુલ એવો હોય છે કે અથવા તો કોઈ મોલેક્યુલનો વર્ગ અથવા જથ્થો એવો હોય છે કે જેની વેલોસિટી જે છે કમ્પેર ટુ બીજા કરતાં બહુ જ વધારે છે સૌથી વધુ એના માટેનું આ ઇક્વેશન તો ટુ ડિરાઈવ ધીસ ઇક્વેશન there was one of the greatest scientists and that was Maxwell. There are so many equations and so many theories are available which is given by this scientist. Maxwell જે છે એ આપણા ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર બહુ જ મોટું યોગદાન છે ખાસ કરીને થર્મોડાયનેમિક્સ એન્ડ ગેસિયસ સ્ટડીઝની અંદર નો ડાઉટ હી ઓલ્સો ડિરાઈવ સમ ઇક્વેશન ફોર સોલિડ એન્ડ લિક્વિડ્સ ટુ એની માટે પણ એને કામ કરેલું છે બટ બહુ જ મોટો ફાળો થર્મોડાયનેમિક્સ એન્ડ ધેન
गैसियस स्टडीज़ नी अंदर थर्मोडायनेमिक्स में आई आर डील विथ सम फंक्शन्स स्टेटिस्टिकल थर्मोडायनेमिक्स नी अंदर फंक्शन्स आवे छे ई फंक्शन्स ऊपर ए भाई बहुत काम करेलू छे अने एना ज समीकरण नो उपयोग करीने आपणे आ समीकरण लखवानुं छे तो आ समीकरण जे छे एने पण वळी आम इन शॉर्ट आपणी भाषामां वात करीए तो आ जे बधाय समीकरण अथवा तो जो प्रोसेस जे छे मॉलिक्यूलनी आणवीय वेगनी एने तमारे याद राखवानी छे ત્યાં એનું જસ્ટિફિકેશન અથવા તો એક્સપ્લેનેશન ત્યાં બહુ છે નહીં સો ફોર દેટ આઈ એમ વેરી સોરી બિકોઝ ઇટ્સ જસ્ટ મેથ્સ અને આ જે ઇક્વેશન જે છે એને ખાલી તમારે યાદ જ રાખવાના છે તો એમાં કેમેસ્ટ્રી તો આગળ કાંઈ હું તમને સમજાવી શકું એવી પોઝિશનમાં નથી ખેર મેક્સવેલના વેગ અચળાંકનું સમીકરણ જે છે એના આધારે વન અપોન એન ઇઝ ઇક્વલ ટુ ડી એન યુ અપોન ડી યુ ઇઝ ઇક્વલ ટુ એફ યુ લેતા એટલે મેક્સવેલનું ઇક્વેશન છે એ ઇક્વેશનની અંદર છેલ્લે અલ્ટિમેટલી આવું આવે છે કે નંબર ઓફ મોલ્સ ઇઝ ઇક્વલ ટુ ડી એન યુ અપોન ડી યુ એટલે કે જે આ મોલ જે છે એનું આપણે મેથ્સની ભાષામાં વાત કરીએ તો ડી યુની સાપેક્ષે વિકલન કર્યું હશે અને છેલ્લે એક ઇક્વેશન મળ્યું છે જે આ હશે આ ઇક્વેશનનો જે જવાબ છે આના બરાબર ફંક્શન ઓફ યુ લેતા જો ફંક્શન ઓફ યુ લઈએ તો ફંક્શન ઓફ યુ અપોન ડી યુ ઇઝ ઇક્વલ ટુ જે છે એ ઝીરો થશે મેક્સવેલનું સમીકરણ જે છે ત્યાં દર્શાવેલું છે કે ડી એન યુ અપોન યુ આની માટે ઇઝ ઇક્વલ ટુ ફોર પાય એમ અપોન ટુ પાય આર ટી ઇન્ટુ ઈ રેસ ટુ એમ યુ સ્ક્વેર અપોન ટુ આર ટી ઇન્ટુ યુ સ્ક્વેર આ સમીકરણ યુની સાપેક્ષે વિકલન કરતાં જે પરિણામ આવે એના બરાબર શૂન્ય મૂકીએ તો સૌથી વધુ સંભવિત વેગનું મૂલ્ય મળે છે અને એ સમીકરણ જે છે એ સમથિંગ લાઈક દેટ કંઈક આવું છે યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ કે ટી અપોન એમ ધીસ ઇઝ ઇક્વેશન નંબર વન અને આ જ ઇક્વેશન જે છે એને સૌથી વધુ સંભવિત વેગ મોસ્ટ પ્રોબેબલ વેલોસિટીઝનું સમીકરણ કહે હવે તમને એમ થશે સર આ સમીકરણ ક્યાંથી આવ્યું આ ક્યાંથી આવ્યું તો જેમ મેં પહેલાં કીધું આઈ એમ વેરી સોરી પણ એ આપણા સિલેબસનો પાર્ટ નથી યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ થિંગ્સ આને ખાલી માત્ર યાદ રાખો આની અંદર બહુ ડીપમાં કાંઈ કેમેસ્ટ્રી જેવું છે એની નકર રીતે આપણે ડીપમાં વાત કરીએ પણ અહીંયા જે છે એને જસ્ટ એક્સેપ્ટ ઇટ એન્ડ મૂવ ઓન તો મૂવ ઓનની અંદર નેક્સ્ટ પોઈન્ટ આપણો જે છે ડેરિવેશન ઓફ ગેસિયસ લો ફ્રોમ કાઇનેટિક ઇક્વેશન એટલે કે વાયુના ગતિવાદનું સમીકરણ જે છે એને આધાર આદર્શ વાયુના નિયમોની તારવણી આદર્શ વાયુના નિયમો એટલે કે આદર્શ વાયુ સમીકરણ જે છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટ એને અમુક નિયમોના આધારે ડિરાઈવ કરેલું છે તેની તારવણી છે તો એ જે નિયમો છે એને હવે આપણે ફરીથી પણ થ્રુ કાઇનેટિક ઇક્વેશન એટલે કે જે વાયુના ગતિવાદના સમીકરણ જે છે એને આધાર આપણે જે નિયમો છે કયા નિયમો છે પહેલો નિયમ એમાં છે બોઇલનો નિયમ એની પછી છે ચાર્લ્સનો નિયમ એના પછી એવોગ્રેટોનો નિયમ એના પછી ગ્રેહામ વાયુપ્રસરણનો નિયમ એન્ડ એટ લાસ્ટ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આ જે કાંઈ નિયમો છે જેના આપણે આદર્શ વાયુના નિયમો કહીએ આદર્શ વાયુ આપણા માટે તો આદર્શ વાયુ એટ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં એ જ છે કે જે પી વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી સમીકરણ જે છે એનું ચુસ્તપણે પાલન કરતો જેને આપણે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતો હોય એવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખીએ તો આ બધા નિયમો જે છે એ આદર્શ વાયુના નિયમો છે એની સમજૂતી તો યુ આર ઓલરેડી ગિવન તમે એની સમજૂતી આપેલી જ છે પણ હવે આપણે અહીંયા
ગતિવાદનું જે સમીકરણ જે છે એને આધારે આની વાત કરવાની છે. તો બોઇલનો નિયમ જે આપણે ભણી ગયા છીએ આગળ જ, બોઇલનો નિયમ એનું કંઈક સમીકરણ છે કે ભાઈ પ્રેશર ઇઝ, સોરી, બોઇલના નિયમનું ઇક્વેશન છે, પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/v. એટલે કે દબાણ જે છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી એની ડેરિવેશન છે તેન ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમે અનુસાર, પછી એવોગાડ્રોના નિયમ અનુસાર, એન્ડ એટ લાસ્ટ ગ્રેહામના નિયમ અનુસાર અને ડાલ્ટનના નિયમ અનુસાર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એની આપણે સાબિતી કરી હતી. અને હવે આ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અને આ જે નિયમો છે એને આની સાથે જોડીને શું ચેન્જીસ આવે છે એ જોવાનું. ઓકે, તો એ ડિરાઈવ કરીએ પહેલાં ફટાફટ આ બધાના ઓવરવ્યૂ થઈ લઈ અને ધ્યાન ડીપમાં આપણે ચર્ચા કરીશું. બોઇલનો નિયમ જે છે એને પ્રેશર એન્ડ વોલ્યુમનો નિયમ એવું પણ કહેવાય, કારણ કે એકોર્ડિંગ ટુ બોઇલ્સ લો પ્રેશર ઓફ ગેસિયસ મોલેક્યુલ્સ ઇઝ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ. દેટ્સ વાય આને પ્રેશર એન્ડ વોલ્યુમનો નિયમ એવું પણ કહી શકાય. ચાર્લ્સના નિયમને વોલ્યુમ એન્ડ ટેમ્પરેચરનો નિયમ એવું પણ કહી શકાય છે, કારણ કે એકોર્ડિંગ ટુ ચાર્લ્સનો વોલ્યુમ ઓફ ગેસિયસ મોલેક્યુલ્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ટેમ્પરેચર. ધેન એવોગ્રેડોનો નિયમ જે છે, આ એવોગ્રેડોનો નિયમ જેને નંબર ઓફ મોલ્સ એન્ડ વોલ્યુમ ઓફ ધી મોલેક્યુલ્સ એની સાથે સંબંધ છે, એનું ઇક્વેશન છે વી અપોન એન, એનું આગળ આપણે ડીપમાં થોડીક વાત કરીશું. ત્યારબાદ ગ્રેહામ જે છે, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, આઈ થિંક ઇન લો સ્ટાન્ડર્ડ તમે આવી રીતના એક નળી અંદર આપેલી છે, વચમાં એક નોબ હશે ને બે બાજુ રૂ જે છે એને રૂ દ્વારા બે એના મુખ જે છે એને બંધ કરી અને આની અંદર વાયુની જે આપલે થાય છે એના નિયમની તારણી જોઈએ છે. તો વાયુ પ્રસરણનો નિયમ જે છે એનો મતલબ કે કોઈ પાત્રની અંદર વાયુ જે છે કઈ રીતના મૂવ કરે છે એ નિયમ જે છે ગ્રેહામ નામના વૈજ્ઞાનિક. તો એની અંદર એ જે વાયુનું પ્રસરણ જે વેગ જે છે એને આર વડે દર્શાવીએ તો આર જે છે એનો રેટ જે છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેન્સિટી ઓફ દેટ પર્ટિક્યુલર મોલેક્યુલ્સ, જે એનો વેગ જે છે પ્રસરણ વેગ જે છે એ એમની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે એને એવું કહી શકીએ કે રેટ એન્ડ ડેન્સિટી સાથે સંબંધ દર્શાવતો નિયમ, એટલે કે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. દેન એટ લાસ્ટ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. આ નિયમ જે છે એને વાયુના દબાણનો નિયમ પણ કહી શકીએ, બિકોઝ એકોર્ડિંગ ટુ ડાલ્ટન ટોટલ પ્રેશર ઓફ સિસ્ટમ અથવા તો જે પાત્ર અથવા તો પ્રણાલીમાં એ આપણે ગેસિયસની સ્ટડીઝ કરીએ છીએ એનું જે ટોટલ પ્રેશર જે છે એ ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ ઇન્ડિવિડ્યુઅલ મોલેક્યુલ ઓફ ગેસિયસ, એટલે કે વ્યક્તિગત જે વાયુના અણુઓ અંદર ધરાવે છે એ બધાનું પ્રેશર. તો કે સર આપણે તેમાં એન નંબર ઓફ મોલેક્યુલ્સ લીધેલા હોય તો આ જો એન નંબર ઓફ મોલેક્યુલ્સ છે તો બધાનું પ્રેશર એના સરવાળા બરાબર હોય તો આપણે લખી શકીએ કે P1 P2 plus up to plus PN નંબર, એટલે બધા જ વ્યક્તિગત અણુઓ જે છે એના દબાણનો સરવાળો એના બરાબર કુલ દબાણ. તો આપણે આને દબાણનો નિયમ એવું પણ કહી શકીએ છીએ, અથવા ડાલ્ટન જે છે એનો જે નિયમ છે દબાણ સાથે કોરિલેટેડ છે એવું પણ આપણે કહી શકીએ. સો ઇન ધીસ સેશન આઈ નો વી આર વેરી ગો થ્રુ
ओनली मैथमेटिकल फॉर्मुलाज, देर इज अ नो एनी अंडरस्टेन्डिंग थिंग्स आर देर, बहु समझवानु कंई हतुं नहीं आ सेशन नी अंदर, जस्ट यू हैव टू रिमेम्बर ऑल द इक्वेशन्स के जे आनी अंदर आपणे आगळ जोई ग्रेहमनो नियम, एवोकाडो, चार्ल्स बॉयल्सनो नियम, देन पछी मोस्ट प्रोबेबल वेलोसिटीज, देन अबव एवरेज वेलोसिटीज, देन अबव रूट मीन स्क्वेर, आ बधुं जे छे जेने आपणे आणवीय वेग कहीए छीए, ए बधा ज आणवीय वेगनी प्रोसेस अने जे नियमो छे એના ખાલી ઇક્વેશન માત્ર તમારે યાદ રાખવાના છે. સો આજના સેશનમાં બહુ ખાસ કેમિકલ અન્ડરસ્ટેન્ડિંગ ન હતી, પણ આ બધા જ ટૉપિક આર મોર ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ લેવલ. એક્ઝામની અંદર 2, 4 અથવા 7 થી 8 માર્કની અંદર પૂછાઈ શકે એવો ટૉપિક્સ, તો ઇટ્સ સો સિમ્પલ, તમારે ખાલી આને યાદ જ રાખવાનું છે. ન યાદ રહે તો ઇન રેગ્યુલર જેમ આપણે વાત કરીએ 10-15 વખત લખી નાખીએ તો યાદ રહી જશે. ડેરિવેશન, અમુક ડેરિવેશન આમાં થોડા ઘણા આપેલા છે, અમુક નથી, નથી એનો મતલબ એની જરૂર જ નથી. સો એને રિલેટેડ કોઈ કાંઈ ક્વેશ્ચન હોય તો નેટ ઉપર સર્ચ કરી શકો છો, અથવા તો એડવાન્સ ફિઝિકલ કેમેસ્ટ્રીની બુક જે છે એ કદાચ સોફ્ટ કોપીમાં મળી રહે તો તેમાંથી જોઈ શકો છો. અને જે સ્લાઇડની અંદર પ્રેઝન્ટ થયેલું છે, આ જે સ્લાઇડ આપણે જે બધી જોઈ એમાં જે કંઈ પ્રેઝન્ટ કરેલું છે એમાં કાંઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. સો કીપ રીડિંગ, આજના સેશનમાં આટલું જ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ ટાઈમ, ટુ બી કન્ટિન્યુ. થેન્ક યુ.